પેટ્રોલ અને ડીઝલના ભાવ આજ સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારી વધી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકવાર ફરી વધારો થયો છે. 10મા દિવસે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 78.59 અને ડીઝલનો ભાવ 76.66 થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 78.41 અને ડીઝલનો ભાવ 76.46 પર પહોંચ્યો, તો વડોદરામાં પેટ્રોલનો ભાવ 78.28 અને ડીઝલનો ભાવ 76.36 થઈ ગયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 78.60 અને ડીઝલનો ભાવ 76.66 પર પહોંચ્યો અને પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કાચા તેલની કિંમતોમાં વધારો યથાવત છે અને આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 78.52 રૂપિયા અને ડીઝલનો ભાવ 76.62 રૂપિયા છે, ત્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે સુરતીવાસીઓનું શું કહેવું છે જાણીએ. એક તરફ મોંઘવારી કૂદકે ને ફૂસકે વધી રહી છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરતની વાત કરીએ તો આજે પેટ્રોલનો જે ભાવ છે તે 78.52 રૂપિયા છે, જ્યારે જો ડીઝલની વાત કરવા જોઈએ તો 76.62 રૂપિયા છે. જે રીતે સતત ભાવ વધી રહ્યો છે તેને લઈને જે લોકો છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. આપની સાથે સ્થાનિક જોડાયા છે, તો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. જી, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, શું કહેશો? એ બાબતમાં દરેક વ્યક્તિને લાગુ વર્કે છે કે ભાવ વધે ઘટે, જેટલો વધે એટલું સારું છે, લોકોને કમાવાની બી જગ્યા પડે. એક સામાન્ય વ્યક્તિ માટે આ જે ભાવ વધારો છે કેટલો યોગ્ય? હવે ખર્ચામાં કાબુ રાખે સામાન્ય માણસ કે ભાઈ મારે કમાવાનું છે, ખર્ચામાં કાબુ રાખે તો પેટ્રોલનો ભાવ ઘટ એ થાય. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે આપણી સાથે અન્ય પણ જોડાયા છે કાકા, તો તેમની સાથે વાત કરીએ. કાકા, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? ગવર્મેન્ટ શું કરશે? ગવર્મેન્ટ શું કરશે? જે સામાન્ય વ્યક્તિ છે એના માટે કેટલું અયોગ્ય છે? હા, પણ અયોગ્ય છે, પણ હવે અમુક ગવર્મેન્ટ શું કરી શકશે? જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે ભાવ સતત વધારો થઈ રહ્યો છે. આપણી સાથે અન્ય પણ જોડાયા છો, તો તેમની સાથે વાતચીત કરીએ. જી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? પેટ્રોલનો ભાવ આટલો વધારે અઘરો પડે, સામાન્ય માણસને બહુ અઘરો પડે એમ છે. કંઈક એના માટે કંઈક કરે તો વધારે સારું. સરકાર સતત વધારો થઈ રહ્યો છે, તો સરકારે શું કરવું જોઈએ? સરકારે આના માટે કંઈક બી નિયંત્રણ લાવવું પડે એમ છે. આના વગર જિંદગી ચાલવી અઘરી પડે એમ છે. જી, આપણી સાથે ગૃહિણી પણ છે, તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલ નો, તો આપ શું કહેશો? સરકાર શું કરવા બેઠી છે? માણસને જીવવા દેવાના કે નહીં? મારી નાખવાના વહેલા? આપણા બજેટ બધું જ મોંઘું થઈ જાય તો શું કરવું? આપણા બજેટ પર કેટલી અસર પડે છે? સોલિડ, ઘરમાં ખાવાના ફાંફા પડી જાય. પછી ઘરમાં લોકો પોઈરા પોરી બધા જ દોન એ કરવા માંડે, લડવા માંડે કે આટલું બધું મોંઘું પૈસા, જે મહિનાનો ખર્ચ એ ચાલતો હોય તે ચાલે નહીં, એટલે પછી લોકો શું કરે? જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે લોકોનું જે બજેટ છે તે બજેટ પણ ખોરવાઈ ગયું છે. આપણી સાથે અન્ય પણ જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? આપણો બહુ સખત વિરોધ છે આ બાબતમાં, કારણ કે પાકિસ્તાનમાં જ્યારે ઇમરાન ખાન નવી સરકાર બનાવી શકતો અને 35-35 રૂપિયા જો ડિફરન્સ લાવી શકતો, એટલે આપણી મોદી સરકાર શું કરી રહી છે? જી, હું આપને પૂછવા માંગીશ, એક સામાન્ય વ્યક્તિ કેટલું આ સહન કરી શકે? એકચ્યુઅલી વી કેન નોટ બેર, આવો આટલો બધો મોંઘવારી તો સહન નહીં કરી શકાય. એકચ્યુઅલી હું LIC એજન્ટ છું, રોજના 100 રૂપિયા મળે જાય છે અહીંયા પેટ્રોલમાં જ, ફક્ત ને ફક્ત, એટલે ટુ મચ છે. એટલે જો ટેક્સ ઉઘરાવો હોય તો બીજો, ધેર ઇઝ સો મેની વેઝ ટુ કલેક્ટ ધ ટેક્સ, ધીસ ઇઝ નોટ રાઇટ વે ટુ કલેક્ટ ધ ટેક્સ. એટલે પેટ્રોલમાં જે લોકો મોંઘવારી એ નાખી નાખીને પછી કલેક્ટ કરે છે, ધીસ ઇઝ નોટ રાઇટ વે. બીજો કોઈ ઓપ્શન અપનાવો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બીજા છે બધા ટેક્સીસ ને રસ્તાઓ, તેમાંથી કરી શકો ને તમે આ એકમાં. પછી પેટ્રોલ ડીઝલ બીજું સિવાય કશું દેખાડ્યું જ નથી, એ વિચારવું જોઈએ મોદી કે જે હોય તે પ્રાઇમ મિનિસ્ટર કે જેને લાગતા વળગતા એ લોકો વિચારવું જોઈએ. તમારા બજેટ પર કેટલો ફેર પડે છે? ટુ મચ, 50%.
ફરક પડી જાય. જ્યારે અમે શરૂઆતમાં જ્યારે એજન્સી ચાલતી હતી ત્યારે 22 રૂપિયા ભરાવતો હતો, એ જ પોલિસીવાળાને ઘરે કલેક્ટ કરવા ગયા છે. અત્યારે 77 રૂપિસ અમે એ કરીએ તો ટૂંકમાં છે એમ, અને કહી જ નહીં શકીએ. વી કેન નોટ કેલ્ક્યુલેટ એવું છે. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે એક સામાન્ય વ્યક્તિ માટે જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો હું આપને પૂછવા માંગીશ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? વધારો થયો રહ્યો છે, પણ જે બાકીના દેશોના જે ક્રૂડ ઓઇલ ને એમાં જે વધારો થયો રહ્યો છે એની સામે આપણા દેશનું પેટ્રોલ એટલો નથી વધ્યો અને એટલી અસર નથી દેખાતી. જી, આપે જે રીતે જો સાંભળ્યું તે રીતે જે સામાન્ય વ્યક્તિ છે તેનું બજેટ ખોરવાઈ ગયું છે, જે હું આપને વાત કરીશ, કેટલો બજેટ પર અસર પડી છે ભાવ વધારાને લઈને? ભાવ વધારા લઈને ઘણો ફરક પડ્યો છે, અને આજે દરેક વસ્તુ પર પ્રોડક્ટ પર જેમ જેમ રૂપિયો 2 રૂપિયો વધે છે કે પૈસા બી વધે છે તેનાથી બી ઘણો ફરક પડે છે. આજે સામાન્ય વ્યક્તિને બી ઘણો ફરક પડે છે કે જે ગરીબ ઘરના છે તેને શું આજે બજેટના લીધે. એટલે આ જે થઈ રહ્યું છે એ ખરેખર ગરીબોને મારો પ્રેમ છે. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે એક ગરીબ વર્ગ છે તેને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે સૌથી મોટી અસર જે ગરીબ વર્ગ છે તેના પર પડી રહી છે. લોકો એક જ વાત કરી રહ્યા છે કે જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવો છે તેને GST માં સમાવેશ કરવામાં આવે કે જેને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય. કેમેરામેન દેવ આંગણાના સાથે ચેતન પટેલ, ઝી ન્યૂઝ, સુરત. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવના કારણે મધ્યમવર્ગીય માણસની કમર તૂટી છે, ત્યારે વડોદરામાં પણ ઇંધણના વધતા ભાવને કારણે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી છે. C24 કલાકની ટીમ સાથેની વાતચીતમાં વાહન ચાલકોએ સતત વધતા ભાવ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો વડોદરાની શું છે પરિસ્થિતિ, શું ઇચ્છી રહ્યા છે તમામ લોકો જાણીશું. અમારા સહયોગી જોડાયા છે તુષાર પટેલ. તુષાર, ખાસ કરીને વડોદરાવાસીઓ વધતા ભાવથી કેટલા પરેશાન? ચોક્કસથી, જે રીતે પેટ્રોલના અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જે ભારતનું પેટ્રોલ પંપ છે ઇન્ડિયન ઓઇલના, આ પેટ્રોલ પંપ પર પણ ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ચાલકો આવી રહ્યા છે પેટ્રોલ પુરાવવા માટે. પરંતુ દિવસે ને દિવસે જે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે એ પેટ્રોલના ભાવને જોતાં ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. આજે વડોદરાના જો પેટ્રોલના ભાવની વાત કરીએ તો 78 રૂપિયા અને 18 પૈસા એ પેટ્રોલનો ભાવ રહ્યો છે, અને એ જ પ્રમાણે ડીઝલના ભાવની અંદર પણ ક્રમશઃ ભાવ થઈ રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે વાહન ચાલકોને આજે મોંઘા મહિનું જે પેટ્રોલ છે પેટ્રોલ પુરાવવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આપણી સાથે વાહન ચાલક છે, તેની સાથે સીધી વાત કરીશું. ભાઈ, જે રીતે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, પેટ્રોલ એ રોજબરોજની જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે, શું કહીશું ભાવ વધારાને લઈને? ભાવ ના વધો જોઈએ આટલો વધારે, પણ શું કરી શકીએ આપણે બી સરકાર. જે રીતે ભાવ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક સરકારે એ ભાવ વધારાને કંટ્રોલમાં કરવા માટે પગલાં લેવા જોઈએ, શું કહેશો? હા, જરૂર લેવા જોઈએ, કારણ કે મીડિયમ વર્ગના માણસો માટે બહુ તકલીફમાં આવી છે. ચોક્કસથી, મધ્યમ વર્ગના જે લોકો છે લોકોને ભારે હાલાકી પડી રહી છે તેવું વાહન ચાલકો મળી રહ્યા છે, ત્યારે આપણી સાથે અન્ય વાહન ચાલકો પણ છે તેમની સાથે સીધી વાત કરીશું. ભાઈ, જે રીતે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શું કહેશો? મુશ્કેલીઓ કા સામના તો કરના પડતા હૈ કે હમારા દૂર કા ટ્રેવલ હોતા હૈ તો જાના પડતા હૈ, જૈસે પેટ્રોલ કા રેટ બઢ જાતા હૈ તો કઈ કઈ પેટ્રોલ પંપ્સ નહીં ઇતના હમારા નહીં હો પાતા કેપેસિટી કે પે કર પાએ ઉતના ઓર ઉતના લે પાએ, તો ફિર ઉસ જૈસે આપ પેટ્રોલ કા રેટ બઢા હૈ તો એક સાથ ભરવાના ભી પડતા હૈ કભી 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 એસા હો જાતા હૈ કે પેટ્રોલ બિલકુલ નહીં હોતા ઇમરજન્સી કે ટાઈમ પે તો પ્રોબ્લમ ક્રિએટ હોતા હૈ. એસે એસે પ્રોબ્લમ, માઇનર પ્રોબ્લમ જો હૈ વો બહોત જ્યાદા આ જાતે હૈ ઇસ ટાઈમ પે. ક્યાંક ને ક્યાંક પેટ્રોલના ભાવને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, અન્ય વાહન ચાલક પણ છે તેમની સાથે વાત કરીશું. જે રીતે ભાવ વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના લોકોને પણ હાલાકી પડી છે, શું કહીશું ભાવ વધારાને લઈને? પેટ્રોલના ભાવ તો વ્યાજ જેવું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું, આપણે ઊંઘતા હોય તોય વધે જાય એવું. અહીંયા આવે ને તારા જ ખબર પડે કે ભાવ વધે, રોજ આવે અને આગળ જોઈએ ને લોકોનો મગજ છટકે. અહીંયા જે લાઈનો પડતી હતી એની જગ્યાએ ગ્રાહકો બી ઓછા થઈ ગયા, અને હવે રોજ બોર્ડ લગાવવા પડતા હતા પેટ્રોલ પંપ ઉપર કે આજે આટલો ભાવ છે. હવે બોર્ડ લગાવવાવાળા બી થાકી ગયા છે કે રોજે રોજ વધે, એટલે હવે કોઈ બોર્ડે કેવી રીતે લગાવે? હવે તો PM સાહેબના ફોટો જોઈને જ લોકો આવે કે આ મરી ગયા. હવે
ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ભાવ વધારો છે તેનાથી આમ જનતાની પ્રતિક્રિયા પણ આ જ પ્રકારની છે. ત્યારે આપણી સાથે જે પેટ્રોલ પંપના જે સંચાલક છે એમને પણ એમની સાથે પણ વાત થઈ, તો એમનું પણ એવું જ કહેવું હતું કે જે રીતે ભાવ વધારો થયો છે એના કારણે જે વાહન ચાલકો સતત પૃચ્છા કરતા રહેતા હોય છે કે આજે ભાવ વધારો કેટલો થયો છે. પરંતુ મહત્ત્વની વાત એ રહી છે કે વાહન ચાલકોને આટલી મોંઘવારીમાં ભાવ વધારા સામે પણ પેટ્રોલ ભરાવવું પડે છે અને પોતાના રોજબરોજના કામને અંજામ આપવો પડી રહ્યો છે. જી આભાર તુષાર તમામ જાણકારી માટે. તો વડોદરામાં પણ લોકો પરેશાન છે, દજાડતી મોંઘવારીથી હેરાન થયા છે તમામ જગ્યાએ શહેરીજનો.